માગરોલના ચાર ગામના ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીમાં મચાવ્યો હોબારો. ખેડૂતોને વીજળી પૂરી નહીં મળતા મચાવ્યો હોબારો. એક અઠવાડિયામાં વીજળી પુરવઠો રેગ્યુલર નહીં થાય તો ઉપવાસ આંદોલન કરવાની ગ્રામજનોએ ચીમકી આપવામાં આવે. માંગરોળ તાલુકાના ખોડાદ, આરેના, હુસેનાબાદ, ખંભારિયા સહિતના ગામોના ખેડૂતોએ માંગરોળ પીજીવીસીએલ કચેરીમાં પહોંચી લાઇટ આપોના નારા સાથે ઉગ્ર રજૂઆત. હાલ ખેડૂતોનો ઊભો પાક સુકાઈ રહ્યો છે અને નારિયેળ બગીચાઓ પણ પાણી વગર સુકાઈ રહ્યા છે, પરંતુ પૂરતી વીજળી ન મળતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા. હાલ ખેડૂતોએ જણાવ્યું છે કે સરકારી યોજના ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની યોજના માત્ર કાગળ ઉપર જ છે, ત્યારે કોઈ નેતા કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવીને ખેડૂતોની સમસ્યા પર નિકારણ લાવતા નથી, માત્ર મત માંગવા સામે જ સમયે જ ખેડૂતોને યાદ આવે છે. હાલ માંગરોળ પંથકમાં ખેડૂતોને 8 કલાક વીજળી મેળવવાની વાતો કરે છે, પરંતુ ખેડૂતોને 5 કલાક પણ વીજળી મળતી નથી, જેથી ખેડૂતોનો ઊભો પાક સુકાઈ રહ્યો છે. તેના જવાબદાર કોણ તેવા અનેક સવાલો ખેડૂતો દ્વારા પીજીવીસીએલ કચેરીમાં કરાયા હતા. જોકે એક અઠવાડિયામાં પાવર પૂરતો નહીં મળે તો ખેડૂતો ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે. જીતુ પરમાર, ZSTV, માંગરોળ.